દિલ્હીમાં એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધાઈ છે. આ ભૂકંપ દિલ્હી સહિત પશ્ચિમી ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અનુભવાયો છે. નિષ્ણાતોના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ યુપીનું બાગપત છે અને ભૂકંપનું એપી સેન્ટર જમીનથી 5 કિલોમીટર નીચે હતું. ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ વહેલી સવારે રાજધાનીમાં ભૂકંપના આંચકા અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દિલ્હીથી લઈને યુપી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ યુપીનું બાગપત જાણવા મળી રહ્યું છે. જોકે આ ભૂકંપની આ ઘટનામાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં રાજ્યપાલના પ્રવચનનો આભાર પ્રસ્તાવ રજૂ કરાશે, તો ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલના પ્રવચન પર પોતાના મંતવ્યો રજૂ કરશે. તો બપોરે 3 વાગ્યાથી બીજી બેઠકની શરૂઆત થશે. બેઠકની શરૂઆતમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે, જેમાં નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા કલ્પસર અને પાટનગર યોજના, ઉર્જા અને જળ સંપત્તિ પરના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્ય રાજ્યપાલના પ્રવચન પર આભાર રજૂ કરશે. બપોરે 3 વાગ્યાથી પ્રશ્નોત્તરીની ચર્ચા શરૂ કરવામાં આવશે. વિવિધ મુદ્દાઓ પરના પ્રશ્નો રજૂ કરવામાં આવશે. ત્રીજા દિવસે આજે 2 બેઠકો મળવા જઈ રહી છે. વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસે 2 બેઠકો મળવા જઈ રહી છે, જેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સહયોગી ગીતા મહેતા. ગીતા, આજે ત્રીજો દિવસ છે, 2 બેઠકો મળવા જઈ રહી છે. આ બેઠકો અંગેની વધુ માહિતી આપની પાસેથી લેવા માંગીશું. જેમ આપે દર્શકોને જણાવ્યું તેમ આજે ડબલ સેશન છે, એટલે કે બપોરે 9:30 થી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3 થી રાત્રે 7:30 સુધી ડબલ સેશન આ ચાલશે. આજે મુખ્ય જળસંપત્તિ, ઉર્જા, માર્ગ અને મકાન અને નાણાં વિભાગના જે પ્રશ્નો છે તેનો પ્રશ્નોત્તરી દરમિયાન ચર્ચા થશે. ખાસ જણાવવાનું કે આજે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીના પ્રવાસે છે, ત્યારે આજનું જે ડબલ સેશન છે તે કોઈ નવા જૂની વગર, એટલે શાંતિ રીતે પસાર થાય તેવી એક સંભાવનાઓ જણાઈ રહી છે. મોટાભાગે એવું બનતું હોય છે કે સેશન દરમિયાન જે વિપક્ષ છે તે આક્રમક સ્વરૂપ ધારણ કરતું હોય છે, વિવિધ મુદ્દે સરકારનો, રાજ્ય સરકારનો ઘેરાવ કરતું હોય છે. પરંતુ આજે મુખ્ય 2 નેતાઓ દિલ્હી હોવાના કારણે બંને સેશન શાંતિપૂર્ણ ચાલે અને શાંતિપૂર્ણ સમાપ્ત થાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે. પ્રથમ જે સેશન છે તેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ચર્ચા કરવામાં આવશે. જી જી ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. આજે જીએસટી કાઉન્સિલની ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેમાં રિયલ એસ્ટેટ વિભાગમાં મોટી રાહત મળવાની શક્યતા છે. જીએસટી કાઉન્સિલ રિયલ એસ્ટેટ માટે 2 સ્લેબમાં જાહેરાત કરી શકે છે. પ્રથમ સ્લેબ એટલે કે અંડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ માટે નવા દરો 5% અને સસ્તા દરો ઘરો માટે જીએસટીના દર 3% જાહેર થઈ શકે છે. હાલમાં અંડર કન્સ્ટ્રક્શન ઘરો પર જીએસટી રેટ 18% છે, જેને ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે અફોર્ડેબલ હાઉસ એટલે કે સસ્તા ઘરો પર 8% જીએસટી લાગે છે, ત્યારે જમીનની કિંમતને સ્ટાન્ડર્ડ રેટથી ઘટાડવામાં આવે છે. કારણ કે હાલમાં જમીન રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને એટલે જ જીએસટીના પ્રભાવી દર 18%થી ઘટાડીને લગભગ 12% કરવા પડે છે. મળતી માહિતી અનુસાર કાઉન્સિલ હાઉસિંગ પર જીએસટી દરમાં ઘટાડા સાથે ઇનપુટ ક્રેડિટ હટાવી શકે છે. હાલમાં બિલ્ડરને ઇનપુટ ક્રેડિટ મળે છે, જોકે ઘણા ડેવલપર્સ અને બિલ્ડર્સને તેનો ફાયદો ઘર ખરીદનારને આપતા નથી. જીએસટી કાનૂન અનુસાર ઘર નિર્માણ જો વેચાણ માટે કરવામાં આવતું હોય તો તેને સેવા સપ્લાય માનવામાં આવશે અને તેના પર જીએસટી લાગશે. જ્યારે જે ઘરો પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પ્રથમ ઓક્યુપેશનના સમયે મળેલા હોય તેમના પર જીએસટી નથી લાગુ પડતો. મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત થઈ છે. કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારે 3% વધારો કર્યો છે. આ સાથે જ કેન્દ્રના કર્મચારીનું ડીએ 9%થી વધીને 12% થયું છે. આ જાહેરાતનો અમલ 1 જાન્યુઆરી 2019 થી લાગુ થવા લાગ્યો અને જેનો લાભ 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે.
આ કર્મચારીઓમાં 48.41 લાખ નિયમિત કર્મચારી છે, 62.3 લાખ પેન્શનર છે. બીએમાં વધારો 7મા વેતન પંચની ભલામણો આધારિત ફોર્મ્યુલાને આધારે કરવામાં આવ્યો છે. ટ્રિપલ તલાક અંગે વટહુકમ બહાર પાડવાનું પણ નક્કી કરાયું છે. આતંકને આશરો આપતા પાકિસ્તાનને પરાસ્ત કરવામાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાથ સાંપડી રહ્યો છે. ફ્રાન્સે જાહેરાત કરી છે કે તે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ લાવશે. આગામી 2-3 દિવસમાં જ ફ્રાન્સ આ પ્રસ્તાવ લાવશે, જેમાં મસૂદ અઝહરને આતંકીઓની યાદીમાં સામેલ કરવાની માંગ કરશે. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો આકા મસૂદ અઝહર ભારતમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર છે. એટલું જ નહીં, પુલવામા હુમલાની જવાબદારી પણ જૈશ એ મોહમ્મદે સ્વીકારી છે. ત્યારે ફ્રાન્સ દ્વારા મસૂદ વિરુદ્ધનો પ્રસ્તાવ પાકિસ્તાનને મોટી લપડા થશે. ભારતને હવે ફ્રાન્સનો સાથ સાંપડી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનને આ એક મોટી લપડાક સમાન હશે.